હેલો મિત્રો, તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે છે ગણપતિ વિસર્જન અને ગણપતિ બાપાનો અહીંયા રહેવાનો છેલ્લો દિવસ. તો આજે ગણપતિ બાપાનું વિસર્જન કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી બની રહેજો. અમે તળાવમાં વિસર્જન કરવા જવાના છીએ ગણપતિ બાપાનું. તો અત્યારે કરી રહ્યા છીએ ફિલહાલ આરતી. તમને બધું વિડીયોમાં બતાવ્યું તો વિડીયોને એન્ડ સુધી બની રહેજો. તો અત્યારે આરતી કરી નાખીએ અને પછી આપણે તળાવમાં જઈએ ગણપતિ બાપાનું વિસર્જન કરવા. દિવસથી ગણપતિ બાપા બેસાડેલા છે પણ તમને અહીંનું કંઈ પણ શૂટિંગ જોવા નહીં મળ્યું હોય તો અત્યારે જોઈ લ્યો. કારણ કે અત્યારે લાઇટિંગને બધું બંધ છે પણ જ્યારે રાતે લાઇટિંગ શરૂ થાય છે ત્યારે જોરદાર ડેકોરેશન લાગે છે. અત્યારે તમે આ જોઈ શકો છો, રાતનું સીન પણ મેં શૂટ કરેલું છે એ પણ હવે જોઈ લ્યો. ગણપતિ બાપાને લારીમાં બેસાડી દીધા છે, ચોકલેટો લાડવા બધું ધરી દીધું છે. તો હાલો હવે જઈએ ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે. તો મિત્રો, અમારા ઘરથી આગું છે 2 કિલોમીટર જાત પરનું તળાવ. તો 2 કિલોમીટર સુધી લારીને ધક્કો મારતા મારતા આવ્યા. ગડેક મેં ધક્કો માર્યો, કિશને ધક્કો માર્યો, ઓલો કિશન છે એને ધક્કો માર્યો, કિશને પછી સંજય ધક્કો માર્યો. હાવ થાકી જા પણ તોય પધરાવાનો તો ન્યા જ છે. અહીં તળાવ આવ્યું, કિશનભાઈ કહે અહીંયા પધરાવી જો અને ના ઠેઠ આગું પડી થાય. મેં કીધું નહીં જવું તો ન્યા જ જવું છે, એટલે ડાયરેક્ટ જાય છે તળાવે. As the feeling starts, I put on... મિત્રો, ફાઇનલી ગણપતિ બાપાને ઓય અહીંયા પધરાવવાનું નક્કી કર્યું છે આ જગ્યા ઉપર. કારણ કે તળાવે તો ઠેઠ લારી ઉલકારથી રસ્તો નથી આવ્યો, એટલે લારી એક સાઈડ હાલશે એક સાઈડ નહીં હાલે એવું છે. તો ગણપતિ બાપાને અહીંયા તળાવમાં પધરાવવાનું નક્કી કર્યું છે. તો અહીંયા પધરાવીએ, વિસર્જન કરી નાખીએ ગણપતિ બાપાનું. તમે જોઈ શકો છો કે આ પ્રકારનું છે. તો મિત્રો, જીવનભાઈ કીધું કે ગણપતિ બાપા એ પધરાઈ ગયો પણ હું 9 મહિનો અને ગણપતિ બાપાને આપણે તળાવમાં જ પધરાવવાના છે. અને 2 ગણપતિ બાપા હતા એમાં 1 ગણપતિ બાપાનું વિસર્જન અહીંયા કર્યું છે પણ આ ગણપતિ બાપાનું તળાવમાં જ વિસર્જન કરવાનું છે. હું કહું હાલો જઈએ. તો ગાડી તૈયાર છે તો હાલો બેસી જઈએ. હાલો બધા દેખાય છે. તો મિત્રો, અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારા તળાવે. હવે આયા અમે ગણપતિજીનું વિસર્જન કરવાના છે. તો ફાઇનલી મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ આપણા તળાવમાં. તમને હાલો નાવા વિડીયો જોયો જ છે. આજે હમણાં જ મેકો છે અને એને એ તળાવમાં અમે પાછા પહોંચી ગયા છીએ ગણપતિ બાપાને વિસર્જન કરવા. તો જલ્દી હાલો હાલો કિશનભાઈ, તાંડો લઈ લો તમે. તો મેં પકડી લીધા છે ગણપતિ બાપા. ગણપતિ બાપા ઘીમા લાડુ, ગણપતિ બાપા ઘીમા લાડુ, 1 2 3 4
તો ફાઇનલી મિત્રો આપણે ગણપતિ બાપાનું વિસર્જન પૂરું કર્યું છે અને અત્યારે કદાચ 2 વાગવા આવી જાય છે તો આપણા બધા કારખાનાવાળા છે એટલે કારખાને જવાનું મોડું થાય અને થોડી ઘણી મસ્તી કરી મોજ કરી પાણીમાં નાહી અને પછી જઈ ઘરે તો બોલો ગણપતિ બાપા મોરિયા ફાઇનલી મિત્રો બધાય નાઈ નાઈ અને તળાવમાંથી બહાર નીકળવા મીના છે ગણપતિ બાપાનું વિસર્જન પણ સંપૂર્ણપણે પૂર્ણ કર્યું છે અને હવે જઈ સી ઘરે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇકનું બટન અવશ્ય દબાવી દેજો અને ન ગમ્યો હોય તો ડિસલાઇક કરી દેજો અને જો ગમ્યો હોય તો તમારા દોસ્તોને અને બધાને શેર કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત